એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારું ઓરિજિનલ પેપર છે. પ્રશ્ન 1. તમે જોયેલા કોઈ એક ખેતર વિશે 5 થી 7 વાક્ય લખો. તો આ મૌલિક પ્રશ્ન છે. કોઈ પણ વાક્ય લખી શકાય, જેમ કે મારા ઘર પાસે એક મોટું ખેતર છે. ખેતર ફરતે ઘણા વૃક્ષો છે. આ ખેતરમાં ડાંગર ચણા જેવા પાકની વાવણી કરવામાં આવે છે. ખેતરની આજુબાજુ કાંટાળી વાડ કરવામાં આવેલી છે. જ્યારે ચોમાસું આવે છે ત્યારે ખેતરમાં લીલોતરી છવાઈ જાય છે. આ ખેતરમાં અનેક મજૂરો કામ કરવા માટે આવે છે. ખેતરમાં જ્યારે પાક ઉગાડવામાં આવે છે ત્યારે સૌપ્રથમ ખેતરને ટ્રેક્ટર વડે ખેડવું પડે છે. આ રીતે તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન 2, જેમાં તમારે વિચાર વિસ્તાર લખવાનો છે કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, અને બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. તો એના આધારે તમારે વહેલા ઉઠવાનું મહત્વ સમજાવવાનું છે. આન્સર જોઈએ. સવારે સૂર્યોદય પહેલા ઉઠવાના અનેક ફાયદા છે. રાત્રે વહેલા સુઈ જઈ વહેલા ઉઠવું જોઈએ. જે વ્યક્તિમાં બુદ્ધિનો વિકાસ થાય, શરીરમાં સ્ફૂર્તિલું બને, વ્યક્તિ બળવાન બને અને ધન પણ વધે છે. સવારની પ્રકૃતિ ખુશનુમા હોય છે અને શરીરમાં રોગ પ્રવેશી શકતો નથી. તેમજ વ્યક્તિ અનેક રીતે સુખી થાય છે. પણ જે માણસ રાત્રે મોડે સવારે ઉઠવા માણસ કરે છે, એ અનિદ્રા જેવી અનેક બીમારીથી પીડાય છે. તેથી હંમેશા વહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન 3 છે. અહીં તમને આપેલા ત્રણેય એકમના આધારે નીચેના વાક્ય કોણ બોલી શકે તે તમારે કહેવાનું છે. પાંચે પાંચ વાક્ય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે જોઈએ તેનું આન્સર. જે પહેલું વાક્ય છે તે જીવરામ ભટ્ટ બોલી શકે છે. બીજું દરબાર માત્રાવાળા, ત્રીજું ગંગા, ચોથું ચોથા નંબરની વહુ અને પાંચમું ધનપાલ શેઠ આ વાક્ય બોલી શકે છે. પ્રશ્ન 4. તમારા મિત્રને દ્વિતીય સત્રાંત પરીક્ષાના કાર્યક્રમની જાણ કરતું એસએમએસ તૈયાર કરો. કુલ ગુણ છે 5. તમે આ રીતે એસએમએસ લખી શકો. પ્રિય મિત્ર રાહુલ, તારો એસએમએસ વાંચ્યું. આશા રાખું છું કે તારા બધા જ વિષય વંચાઈ ગયા હશે. હવે તો દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. એટલે કે 18/4/2022 થી આપની દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થાય છે. એટલે મહેનત વધારવી પડશે અને આપણે બધા વિષયમાં સારા માર્ક્સ લાવવાના છે. તારા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો મને એસએમએસ કરવા વિનંતી. અહીં તમે હજી વધારે પણ એસએમએસ લખી શકો છો. કયા વારે કયું પેપર છે તે પણ તમે લખી શકો છો. તો તમારો એસએમએસ થોડો મોટો થઈ જશે. છેલ્લો પ્રશ્ન જોઈએ. સૂચના મુજબ લખો, જેમાં પેલું છે આંખ શબ્દનો ઉપયોગ થતો હોય તેવો બીજો રૂઢિપ્રયોગ લખો. ઉદાહરણ તમને આપેલું છે આંખ લાલ થવી, તો ત્યાં આપણે આંખ વાળી લેવી તો કોઈ પણ તમે રૂઢિપ્રયોગ લખી શકો છો. આગળ જોઈએ સરખા ઉચ્ચાર વાળા શબ્દોની એક જોડ બનાવીને લખો. તો અહીં લખ્યું છે પાણી વાણી, મળિયા ટળિયા, ધોળિયો કાળિયો. તો કોઈ પણ તમે સરખા ઉચ્ચાર વાળા શબ્દ લખી શકો છો. આગળ જોઈએ ત્રીજું, દયાળુ રાજા. અહીં દયાળુ વિશેષણને બદલે બીજું વિશેષણ ઉમેરો. તો કૃપાળુ રાજા એવું લખી શકાય. મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન. સરલા શાળાએ જશે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો શું સરલા શાળાએ જશે એમ પ્રશ્ન વાક્ય બનાવી શકાય. આ રીતે પણ લખી શકાય સરલા ક્યાં જશે. તમે કોઈ પણ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિજય ગુજરાતીની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અમારા આવા સોલ્યુશનો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ મળી જશે, જેમાં તમને સ્વઅધ્યયન પોથીના પણ વિડીયો આપેલા છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.